अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। स्वामी जी, अपने भारतीय कर्म छे तो एमा हूँ एवं समझु छु के अपने मिथ्या ज्ञान, मिथ्या दर्शन અને મોહનીય કર્મ, એટલે આ મિથ્યા જ્ઞાન એટલે કે હું શરીર છું, બરાબર? હવે તમે એટલે જ્ઞાની પુરુષે આપને સમજાવ્યું કે જ્ઞાન પ્રકારથી કે તમે શરીર નથી, એટલે આપણે મિથ્યા જ્ઞાનને સમજો કે અંદર એનું રૂપ કાપીએ, અને જ્ઞાન પ્રકાશ કે તમે સમજાવ્યું જ્ઞાની પુરુષે એને સૂર્યપ્રકાશ આવે તો અંધારું તો એક સાથે હોય જ આવું જોઈએ ને, એટલે ખાલી સમજવા માટે એવું મને મનમાં એવું ઉત્પન્ન થયું, બરોબર? એક ગમે એટલા વર્ષનો અંધારું હોય એક રૂમમાં તો સૂર્યનો પ્રકાશ આવે તો અંધારું એક સાથે હોય જ આવું જોઈએ, એટલે આપણે જાગૃતિ ન રાખતા હોય એટલા માટે આપણને પૂરેપૂરું ન થતું હોય એવું બતાવવાનું આપણે એમ બરાબર છે, આ તમારો પ્રશ્ન છે, હવે એને હું જવાબ આપું છું, સાંભળો। આપણે હપ્તે હપ્તે જ્ઞાન લીધું, અજ્ઞાન લીધું છે તો હપ્તે હપ્તે અજ્ઞાન જાય છે, ના સમજાયું? આપણે સ્ટેપ બાય સ્ટેપ અજ્ઞાનને ભેગું કર્યું છે, એક ઇન્દ્રિયમાં તારે અજ્ઞાન ભર્યું, બે ઇન્દ્રિયમાં તારે ભર્યું, ત્રણ ઇન્દ્રિયમાં તોય ભર્યું, ચાર ઇન્દ્રિયમાં ભર્યું, પાંચ ઇન્દ્રિયમાં ભર્યું, પાછું મનુષ્યમાં એટલે પાંચ ઇન્દ્રિય વત્તા બુદ્ધિથી ભર્યું, એમ અજ્ઞાન હપ્તે હપ્તે ભર્યું છે તો જાય પણ હપ્તે હપ્તે ને? હા બરાબર, આ બેંકના હપ્તા ભરતા નથી આપણે? આપણે બેંક વાળાને કે તે મને એક વાર આપ્યા, મેં એક હપ્તો ભર્યો, એક વાર આપ્યું પતી ગયું, બીજી વાર માગવા કેમ આવે છે નોટિસ લઈને? એમ હપ્તે હપ્તે લીધું છે તો હપ્તે હપ્તે જાય, આ બધું લોકોને ના સમજાયું કારણ કે ચોપડી માંથી બહાર નીકળ્યા જ નહીં ને। અલ્પમતી વાળાની છે, કેવી છે? અલ્પમતી, જેની વિશાળ બુદ્ધિ છે એ આવું ના બોલે કોઈ દિવસ, સમજાય છે? એ તમને રીત બતાવે, તમામ પ્રકારનું અજ્ઞાન કાઢવાની એ તમને રીત બતાવે, શું બતાવે? આજે ભ્રાંતિ લોકોને ક્યાં ઊભી થાય છે કે મેં જ્ઞાન લીધું એટલે અજ્ઞાન ગયું, ભલે અજ્ઞાન હપ્તે હપ્તે આવ્યું પણ એ ખામતું જતું રહ્યું, પણ પછી કે છે પુરુષાર્થ તો કરવાનો, અજ્ઞાન ગયા પછી છે પુરાણો પુરુષાર્થ બોલતા નથી, પણ એના સમજણ પડી ને, પણ એટલે તો કીધું કે આ લોકોની સમજણ અનકોમન સેન્સ વાળાની છે, એક બાજુ કે જ્ઞાન લેવાથી અજ્ઞાન ગયું, બીજી બાજુ કે મારે પુરુષાર્થ, પણ શેનું કરવાનું હવે તારે? અજ્ઞાન એ તો સંસાર છે, પણ એ સમજણ ના પડી ને કે જ્ઞાની પુરુષે જ્ઞાન આપ્યું તે અજ્ઞાન કાઢવાનું આપ્યું છે, અજ્ઞાન ગયું નથી, ગયું હોય તો પુરુષાર્થ ના હોય, અજ્ઞાન તો કાઢવાનું છે આપણે, એ નીકળી ગયું તો પછી પુરુષાર્થ શેનો હોય? એ તો કેવળ જ્ઞાન છે, અજ્ઞાન એટલે અંધારું, કેવળ જ્ઞાન એટલે પ્રકાશ, હવે જો અજ્ઞાન જાય તો પછી અંધારું હોય ક્યાંથી, અને અંધારું હોય નહીં તો પુરુષાર્થ હોય નહીં,
પણ આ સમજણ પડવી જોઈએ ને। હા સ્વામીજી બરાબર। એટલે આવું પછી ચોપડવાની પી જાય તો શું થાય? હા પછી અસર ન કરે। નહીં ઊંધી અસર કરે। આ ઊંધી રિએક્શન આવે। ડોક્ટરે કીધું કે આ દવા તું ચોપડજે તો પેલો પી ગયો તો શું થાય પછી? રિએક્શન આવે। હા એવું થયું છે સાહેબ। હા આમાં સાધુ સ્વામીજી અત્યારે દાદા ભાગના ધાર્મિક લોકોને રિએક્શન જ આવેલા। રિએક્શન એટલે ધાર્મિક લોકો કહેવાય, એને ધાર્મિક કહેવાય। સાયન્ટિસ્ટોને ધાર્મિક ના કહેવાય, અમને ધાર્મિક ના કહેવાય, અમને આધ્યાત્મિક કહેવાય। અમે ધાર્મિક ના હોઈએ, અમારી પ્રકૃતિ ભલે ધાર્મિક હોય, અમારું જ્ઞાન દર્શન ધાર્મિક ના હોય, અમારું જ્ઞાન દર્શન આધ્યાત્મિક હોય, સનાતન સત્ય ઉપર આધારિત હોય, અમારા ઉદય કર્મમાં ધર્મ હોઈ શકે। અમે મંદિરમાં જઈએ, અમે પૂજા કરીએ, અમે આરતી કરીએ, અમે દાન કરીએ, બધું જ કરીએ, પણ એ કુદરતી રચનામાં ગયું। અમે એને પુરુષાર્થ શબ્દ માનીએ નહીં અને મનાવડાઈએ નહીં, એટલે અમે આધ્યાત્મિક કહેવાય, અમે ધાર્મિક હોય તો અને પુરુષાર્થ કહીએ પાછા। સમજાયું કે નહીં? અમારા એક ભાઈ હતા, સોશિયલ હતા, એને સોશિયલ પ્રશ્ન પૂછ્યો છે વર્ષો પહેલાં મને, કે હું લગ્ન કરે મને 15 વર્ષ થયા, હું બધું મારી વાઇફના હિત માટે કહું છું પણ તોય એ સાંભળતી નથી ને ઉલટું અવળું માને છે, તો હવે હું કરું છું? એટલે મેં કીધું આપ તમારે કહેવાનું કે હવે તમારે જીવનમાં જે યોગ્ય લાગે એ કરો, મને પૂછવાનું નહીં, તો એને વાંધો પડશે ના? સમજાયું? કોઈને છોડી દો ને એ તો ભયંકર મુશ્કેલી લાગે એને, એ છોડો તારે ખબર પડે, પણ તમે અંદર હળી કર્યા કરો છો ને એટલે બે મજા આવે છે। પણ તમને એમ કોણ કેવા, તમને જેમ યોગ્ય લાગે એમ કરજો, મને પૂછશો નહીં તો કે જો પાછું તમે આવું કહો છો, એટલે આ બધું આ દુનિયા સમજવા જેવી છે। એટલે જ્ઞાનીઓ બધા હથિયાર એઠા મૂકી દે, તમને યોગ્ય લાગે કરો, કારણ કે એને ખબર છે કુદરતી રચનાની બહાર કોઈને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ કુદરતે આપી નથી। હું કામ માથે ટોપલો લઈને ફરવાની જરૂર નથી, શક્તિ નથી કોઈ ની પછી। તમે સામે જોશો ને ઘણી વખત આ શરીર ને એક જ વખત મરવાનું છે, એ નક્કી છે, એના હિસાબ થી બહાર કોઈ ની સ્વતંત્ર સત્તા નથી, કઈ થવાનું નથી, પછી ભય એનો રાખવાનો। તારે એક ભાઈ હતા તે હમણાં મને કે આ કોરોનામાં મને કે મને મૃત્યુનો ભય બહુ લાગે છે, કે છે તો તમે સ્વામી ઉપાય બતાવો। મેં કહું તમે મૃત્યુનો ભય લાગે છે એવું પ્રશ્ન પૂછો છો, પણ મને લાગતો નથી કે તમારો પ્રશ્ન સાચો છે। મને કે એવું કેમ કહો છો, ખરેખર મને એવો મૃત્યુનો ભય છે? મેં કહું મૃત્યુનો ભય નથી, તમને આ પરિવાર જતો રહેશે, મિલકત જતી રહેશે, એનો ભય છે, બોલતા નથી। આ મારું જતું રહેશે એનું શું, એનો ભય છે, મરણનો ભય નથી। મરણ તો આ જૂનું શરીર પડતી જશે, નવું શરીર મળવાનું છે, એમાં ભય છે એનો, પણ આ મારું કર્યું તે મૂકીને જવાનું છે એની ઉપાધિ છે। એટલે આપણને પૂછે કઈ, એટલે અમે સમજી જઈએ કે આનો પ્રશ્ન શું છે, અમે સમજી જઈએ, એ ભલે ગમે તે પૂછે। પણ મેં હું એટલે શું, પણ તમે પ્રશ્ન લાયા ક્યાંથી? પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિ ને મેં હું કે છે, પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિ ને મેં હું કે છે એ રિલેટિવ સત્ય છે ને એ અજ્ઞાન છે। પ્રતિષ્ઠિત આત્મા શુદ્ધાત્મા ને મેં હું કે છે એ સનાતન સત્ય છે અને વિજ્ઞાન છે।
સમજાયું? પાછો વિડિયો જોઈ લે છે મને. જોઈ લે, જોઈ લે. હા, જે સકી ના કે આપણે સમાધિ મરણ નું એટલે મુખ્ય સમાધિ મરણ એટલે સ્વ સ્વરૂપમાં આપણું દેહ જ્યારે દેહમાંથી આત્મા છૂટે ત્યારે આપણે સ્વ સ્વરૂપમાં હોઈએ એને જ સમાધિ મરણ કહેવાય એના વિશે જાણવું છું. સમાધિ મરણ એટલે મરતી વખતે મન વચન કાયા અને તેની સાથે સંકળાયેલી સત્તા સંપત્તિ સંબંધોને સાધનોના વિચારો ખલાસ થઈ જાય એનું નામ સમાધિ મરણ. એટલે ત્યાં અમુક ટાઈમે અત્યારે આપણે પ્રયાસ કરીએ છીએ કે સ્વ સ્વરૂપમાં બને એટલું રહી શકી અથવા તો સંજોગોને લીધે કદાચ આપણે ચૂકાઈ ગયું હોય તો આપણે પ્રાર્થના કરી કે મોક્ષમાર્ગને લાયક ને સહાયક સંજોગો પ્રાપ્ત થાય અને પ્રત્યક્ષ અનુભવી જ્ઞાની પુરુષનું નિરંતર સાનિધ્ય પ્રાપ્ત થાય એવી આપણે નિરંતર અંદરથી પુરુષાર્થ તો એ ટાઈપનો ચાલુ જ હોય પણ છેલ્લા સમય છેલ્લો સમય આપણે શું આવવાનો છે એ તો આપણે ખબર નથી. શરીરને કદાચ અમુક પીડાનો સંજોગ આવતો હોય તો શરીર પીડામાં હોય અને એ ટાઈમે કદાચ આપણે સ્વ સ્વરૂપમાં ન રહી શકી. અત્યારે તો એવો જ ભાવ છે કે સમાધિ મરણ જ મળે, બીજું કોઈ જાતનું મૃત્યુ જોતું નથી હવે. બરાબર, તો એના માટે કેવી અત્યારે પ્રાર્થના કરવાની? એમ પ્રાર્થના નહીં, આ વિજ્ઞાનની જાગૃતિ રાખવું એનું રિઝલ્ટ જ સમાધિ મરણ. અત્યારે હાજર રહે ઉગાડી આંખે તો આંખો મીચાવાની હોય ત્યારે હાજર રહે પછી એનું એ જ. પણ આખી દિવસ આખી જિંદગી બધું આખી જિંદગી રિલેટિવ સત્યને જ્ઞાન માળ્યું અને પછી છેલ્લે માનીએ કે મને સમાધિ મરણ થાય ના થાય એ છાપામાં છપાય એવું સમાધિ મરણ થાય સાચું ના થાય. કોઈ ડિસ્ટર્બ કરવા વાળું ન હોય, આપણે આપણા પોતાના સ્વ સ્વરૂપમાં હોય અને એવી જ રીતના મૃત્યુ પ્રાપ્ત થાય અંદરથી એવા ભાવ થાય તો એ વસ્તુ શક્ય બને? કુદરતી રચનામાં ના આવે એ તમારી જાગૃતિ અને પુરુષાર્થ નું સાર આવે છે. ઇટ ઇઝ અ બેલેન્સ શીટ ઓફ યોર લાઈફ. તમારા આખા જીવનમાં કરેલા પુરુષાર્થ નું બેલેન્સ શીટ છે. એક દિવસનો એક કલાકનો કે છેલ્લા સમયનો પ્રયોગ નથી. આ બધા જે વાત કરે છે કે છેલ્લે છેલ્લે રામ બોલવાથી આપણી સદગતિ થાય, મહાવીર મહાવીર બોલવાથી સદગતિ થાય, કૃષ્ણ કૃષ્ણ બોલવાથી સદગતિ થાય કે દાદા દાદા બોલવાથી સદગતિ થાય, આ બધી ભ્રાંતિ છે. આખી જિંદગીમાં જે કર્યું હશે પુરુષાર્થ રૂપે એનું સર્વૈય આવશે. છેલ્લા સમયે બોલવાથી ફેર નહીં પડે. પણ કોઈ એમ કે છેલ્લા આખી જિંદગીમાં લોકોને હેરાન કર્યા હોય ને પછી કે મારે સમાધિ મરણ જોઈએ છે એવું ક્યાંથી થાય? પછી લોકોને હેરાન કરવાના ભાવ કર્યા હોય અને પછી કે હવે મને સમાધિ મરણ મળે તો ના જ મળે ને. છેલ્લે પછી આ લોકોને હેરાન કરવાનું જ યાદ આવે અને બીજા વાતમાં રિઝલ્ટ એ જ આવે. સમજાયું? ના, પણ હવે ભાવ તો એવો. હા, પણ પ્રભુ ભાવ તો એવો જ છે કે બસ હવે તો શું કહેવાય મોક્ષ માર્ગ ને લાયક અને સહાયક જ સંજોગો મળે અને પ્રત્યેક ક્ષણ અનુભવી જ્ઞાની પુરુષના સાનિધ્યમાં જ રહેવાય. હવે તો એમ થાય કે એક એક ક્ષણ અનુભવી જ્ઞાની પુરુષના સાનિધ્ય વગર જાય નહીં ને એ ટાઈપના જ અંદરથી ભાવ ક્યાં રાખે. કારણ કે આ અવતારમાં તો અનુભવી જ્ઞાની પુરુષને આ રીતે સાંભળ્યા છે પણ હજી સુધીમાં પ્રત્યક્ષ દર્શન થયા નથી એટલે અંદરથી ખૂબ એવી ઝંખના થાય છે કે આ ઘણું બધું ચૂકાઈ જાય છે એમ. જી જી, ના થશે, તમારી તમારો ભાવ પૂરો થશે. સ્વામી એક જીવ મોક્ષે જાય ત્યારે એક જીવ નિગોદમાંથી બહાર નીકળે
તો એ કઈ ક્રિયા એટલે ફિક્સ છે, જેવી રીતના સિદ્ધાંતો હોય એવી રીતના આ પણ ફિક્સ છે કે એનું કોઈ સાયન્ટિફિક રીઝન હોય કે મોક્ષમાં જાય ત્યારે જ એ નિગોદમાંથી બહાર નીકળે એવું? એટલે કુદરતનો કાનૂન પહેલા તમે સમજી જાઓ, કુદરતનો કાનૂન સમજી જાઓ એટલે તમને જવાબ ઓટોમેટિક. દરેક વસ્તુ સિદ્ધાંત સમજો તો પછી ક્વેરી નહીં રહે, પણ શ્રદ્ધાથી સમજશો, ચોપડીનું વાંચેલું બોલશો તો નહીં સમજાય. સિદ્ધાંત સમજો, કુદરતનો કાનૂન સમજો. કુદરતનો કાનૂન એવો છે કે જેને આપણે લોક કહીએ છીએ એનું એક નામ છે ત્રણ લોક અને બીજું નામ છે 14 લોક. બરાબર છે? હિન્દુઓમાં 3 લોક કે છે, મધ્ય, ઉધ્વ અને અધો. જૈનોમાં 14 લોક કે છે, 6 દેવલોક, 7 નરકલોક ને મધ્ય લોક. અને આ બે નું એક નામ છે લોક, કે જેમાં 4 ગતિ આવેલી છે. આ લોક ની અંદર ક્યારે જીવોની સંખ્યા વધ ઘટ થતી નથી, વધતી એ નથી અને ગતી એ નથી. ક્યાં ગણિત મેં કીધું? જવાબ શું બોલ્યો હું? ક્યાં નથી વધઘટ થતી? લોકમાં શું શું આવે? બરાબર છે. આ આખા લોક ની અંદર સંખ્યા વધતી નથી અને ઘટતી નથી. હવે લોક ની બહાર અલોક છે જેને નિગોદ કે છે, અને લોકાલોક થી ઉપર સિદ્ધ ક્ષેત્ર છે જેને મોક્ષ કે છે. એટલે અહીંથી મોક્ષ જાય એટલે નિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવે. એટલે લોકની અંદર સંખ્યા વધ ઘટ થતી નથી. સમજાયું કે નહીં? અને અલોક ઇઝ ઇક્વલ ટુ નિગોદ. ખાણમાં જેમ સોનું રો ફોર્મમાં છે, કયા ફોર્મમાં છે? ફિનિશ પ્રોડક્ટ નથી. હા સ્વામીજી, હા ફિનિશ પ્રોડક્ટ નથી, બરોબર છે. હા એવી રીતે નિગોદમાં જીવ રો ફોર્મમાં છે. અચ્છા, લોકમાં આવે ત્યાર પછી પ્રોસેસ થાય છે, અને સિદ્ધ ક્ષેત્રમાં ગયો એટલે ફિનિશ પ્રોડક્ટ. હવે પ્રોસેસ ના રહી. હા સ્વામીજી, એ નિગોદમાંથી નીકળી એક ઇન્દ્રિયમાં આવે, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, એવી રીતના એનું ચાલુ થાય. લાસ્ટમાં મન એટલે એનું નિગોદમાંથી નીકળ્યા પછી પાછું નિગોદમાં, નિગોદમાં તો જાતે જ નહીં છે. સિદ્ધ ક્ષેત્રમાં ગયા પછી લોકમાં ના આવે, ને લોકમાં આવ્યા પછી નિગોદમાં જાય. કુદરતનો કાનૂન નિગોદમાં નહીં જાય. એમાં તમને ના સમજાય તો પૂછો, હું કાનૂન ની જ વાત કરીશ, ગોળ ગોળ નહીં કરું. ના હું સમજી ગઈ, મને ખાલી મારા મનમાં એવું હતું કે એટલે કે નિગોદમાં જે જીવ છે એ પણ ક્યાંયથી ફરીને આવેલું છે કે કઈ કરેલું છે કે કઈ ક્રિયામાંથી છે કે જે વર્ષો વર્ષ એટલે બહુ જે કરે છે એને નિગોદમાં એવું છે, મને એ જાણવું હતું. પછી આજે સત્સંગ છે ત્યારે એવું કીધું કે નિગોદમાંથી નીકળ્યા પછી જીવ પાછો નિગોદમાં નહીં જાય, એટલે પછી મને થોડું એવું થયું કે એવું કેવી રીતના છે. એ તો કુદરતમાં નિયમ છે, બરોબર છે, બરાબર, ઠીક છે. જય સ્વામીજી. ઓકે ઓકે, જય સચ્ચિદાનંદ.